નમસ્કાર મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે આજે કાર્બન ડાયોક્સાઇડ નું વહન ભણીશું. ગયા લેક્ચરમાં આપણે ઓક્સિજનનું વહન ભણ્યા હતા, આજે આપણે કાર્બન ડાયોક્સાઇડનું વહન ભણીશું. કાર્બન ડાયોક્સાઇડ છે એ રક્તકણ દ્વારા 20-25% અને મોટા ભાગનું કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 70% કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિર રસ દ્વારા અને 3% કાર્બન ડાયોક્સાઇડ છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે અને 3% કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસ દ્વારા વહન પામે છે. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન સાથે હિમોગ્લોબિન સાથે જોડાઈને વહન પામે છે. કઈ રીતના? તો કે CO2 લખી નાખું છું ડાયરેક્ટ. CO2 નું હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોમિનો હિમોગ્લોબિન બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ રક્તકણ દ્વારા, આપણે કાલે વાત કરી હતી કે 20-25% બાયકાર્બોનેટ સ્વરૂપે 70% અને રુધિર રસ દ્વારા 3% વહન પામે છે. એમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ દ્વારા વહન ભણીએ, બરાબર છે? કાર્બન ડાયોક્સાઇડ, હવે કાર્બોમિનો હિમોગ્લોબિન ક્યાં બને છે? તો કે પેશીમાં. ઓક્સી હિમોગ્લોબિન ક્યાં બને છે? વાયુ કોષ્ઠમાં. હવે એનાથી ઉલટી ઓક્સિજનનું વિયોજન ક્યાં થાય છે? પેશીમાં. કાર્બોમિનો હિમોગ્લોબિનનું વિયોજન ક્યાં થાય છે? વાયુ કોષ્ઠમાં. સમજાણું? અહીંથી અહીંયા વાયુ કોષ્ઠ છે, અહીંયા પેશી છે, ધ્યાન રાખજો. અહીંથી ઓક્સિજન અહીં આવશે, ઓક્સિજનનું વહન થાય, છૂટો પડશે. અહીંયા અહીંથી કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવશે અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. સમજાણું? એટલે આપણે અહીંયા દર્શાવી શકીએ કાર્બોમિનો હિમોગ્લોબિન બનવા માટે શેની જવાબદાર જોઈએ? તો કે ભાઈ પ્રેશર્ડ CO2 ઊંચું હોવું જોઈએ, પછી પ્રેશર્ડ ઓક્સિજન નીચું હોવું જોઈએ, બરાબર. આ સિવાય આપણે તમે એમ કહી શકો કે તાપમાન ઊંચું હોવું જોઈએ. બરાબર, આ રીતના કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન દ્વારા વહન પામે છે. બરાબર, તેવી જ રીતના કાર્બોમિનો હિમોગ્લોબિનનું વિયોજન ક્યારે થાય? તો કે પ્રેશર્ડ ઓક્સિજન ઊંચું હોવું જોઈએ અને પ્રેશર્ડ કાર્બન ડાયોક્સાઇડ નીચું હોય ત્યારે કાર્બોમિનો હિમોગ્લોબિન એટલે કાર્બન ડાયોક્સાઇડ અને હિમોગ્લોબિન છૂટો પડશે. બરાબર, હવે બીજી પ્રક્રિયા આપણે દર્શાવીએ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે નીચેની પ્રક્રિયા દ્વારા વહન પામે છે. કઈ રીતના વહન પામે છે? તો હું તમને આ દર્શાવી દઉં છું ભાઈ, એની પ્રક્રિયા જ લખીને દર્શાવી દઉં. CO2 + H2 આ પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી
બેય બાજુ આ રીતના દર્શાવવામાં આવે છે. અહીંયા એક ઉત્સેચક આવે છે કાર્બોનિક એનહાઇડ્રેટ્સ, બરાબર છે, કાર્બનિક એનહાઇડ્રેટ્સ, બરાબર છે. એટલે શું બને છે તો કે H2CO3, બરાબર. વળી પાછી એના ઉપર પ્રક્રિયા થાય, કોણ આવે વળી પાછો એમાં જોડાય છે તો કે કાર્બનિક એનહાઇડ્રેટ્સ જોડાવાથી શું બને છે તો કે HCO3- અને H+ આયન છૂટું પડે છે. આ રીતના CO2 છે એ આવી પ્રક્રિયા દ્વારા, એટલે કે 70% ઓક્સી કાર્બન ડાયોક્સાઇડ છે એ આ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામશે ત્યારે ત્યાં કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની જરૂર પડે છે. આ ઉત્સેચક છે કાર્બનિક એનહાઇડ્રેટ્સ. આ ઉત્સેચકની હાજરીમાં જ કાર્બન ડાયોક્સાઇડ છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામી શકે છે, બરાબર છે. હજી એનાથી આગળ આપણે વાત કરીએ કે જ્યારે વાયુ કોષ્ઠ સ્તરે પ્રેશર્ડ ઓક્સિજન નીચું હોય ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય અને CO2 છે એ H2O સાથે બને છે. હવે પ્રત્યેક 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર, પ્રત્યેક દર્શાવી દઉં છું અહીંયા, પ્રત્યેક 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન વિહીન રુધિર એમ કહી શકીએ કે વાયુ કોષ્ઠમાં લગભગ 4 મિલી ઓક્સિજન મુક્ત કરે છે રુધિર. વાયુ કોષ્ઠમાં 4 મિલી CO2 મુક્ત કરે છે, બરાબર છે. આ રીતના એક સિમ્પલ કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા થાય છે, બરાબર છે. હવે હું તમને અહીંયા સિમ્પલ એક ચાર્ટ દ્વારા જરાક સમજાવવા માંગુ છું. દાખલા તરીકે અલગ પ્રકારથી દર્શાવું એટલે તમને સમજાય છે હેલાઈથી, બરાબર. ભાઈ અહીંયા આ પ્રશ્ન છે એ અહીંયા પૂરો થઈ ગયો છે. આ નીચે હું તમને ખાલી બેઝિક માહિતી આપું છું. વાયુ કોષ્ટ એટલે ફેફસું અને અહીંયા આપેલી છે આપણી પેશી, બરાબર. હવે જોજો કઈ રીતના પ્રક્રિયા થાય ને એ સમજાવું છું. ઓક્સી હિમોગ્લોબિન બનશે. ઓક્સી હિમોગ્લોબિન ક્યાં બને? વાયુ કોષ્ઠમાં, બરાબર. પછી ઓક્સિજનનું વિયોજન ક્યાં થાય? તો કે પેશીમાં, સમજાણું. એટલે અહીંયા તમે એમ કહી શકો કે ઓક્સિજન અને આ HB એટલે હિમોગ્લોબિન જોડાશે. અહીંયા તમે એમ કહી શકો ઓક્સિજન અને હિમોગ્લોબિન છૂટો પડશે, બરાબર. હવે અહીંયા બીજું લખું છું, કાર્બોમિનો હિમોગ્લોબિન નું વિયોજન, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ
અને HB છૂટો પડશે ક્યાં પડશે વાયુ કોષ્ટમાં અહીંયા હું એવું દર્શાવી શકું કાર્બો મિનો હિમોગ્લોબિન બનશે કાર્બો મિનો હિમોગ્લોબિન બને ક્યાં પેશીમાં બરાબર એટલે કે CO2 અને HB જોડાશે આ રીતના પ્રક્રિયા થાય છે ભાઈ બરાબર એટલે તમને ખાલી એક માહિતી માટે આ સમજાવ્યું છે બરાબર છે આ વધારાની માહિતી છે ભાઈ બરાબર છે બેઝિક તમને દર્શાવેલું છે બરાબર છે સમજાઈ જાય એટલા માટે બાકી કાર્બન ડાયોક્સાઇડનો વહન અહીંયા સુધી જ છે બરાબર આજનો પ્રશ્ન છે આપણો કાર્બન ડાયોક્સાઇડનું વહન સમજાવો આમાં કે ના પૂછાણું સમજાણું હોય કોઈ શબ્દ ન સમજાણો હોય તો મને કોલ કરીને પૂછી શકો છો બરાબર છે